બ્રોટ યુ બાય વી ગાર્ડ. વડોદરા જનસેવા કેન્દ્રો પર લોકોને અવગણ નહીં પડે, મુશ્કેલી ન પડે તે માટે સવારે 9 વાગ્યાથી શરૂ કરાયા જનસેવા કેન્દ્રો. અરજદારોએ કહ્યું કે સરકારે સારી વ્યવસ્થા કરી, ગરમીમાં જનસેવા કેન્દ્ર વહેલું શરૂ કરવાના નિર્ણયને લોકોએ વધાવ્યો. સુરત શહેરના 8 વાગ્યા રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા અનેક બાઇકો સ્લીપ થઈ. બાઇક સ્લીપ થવાથી 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ફાયર વિભાગે સમયસર કામગીરી ન કરતા લોકોમાં રોષ. રાહદારીઓએ વાહન ચાલકોને રસ્તા પર વાહનો ધીમે ચલાવવાની સૂચના આપી. વડોદરાની પાદરા નગરપાલિકાની વેરા શાખાની કડક કામગીરી. વેરા નહીં ભરનાર 16 દુકાનને સીલ મારવામાં આવ્યા. પાદરાના ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરની 16 દુકાનો પર દવાઈ. 3 વર્ષથી દુકાનના વેરા બાકી હતા. વડોદરામાં શિનોરના તેરસા ગામે શ્રમિક પરિવારના 2 બાળકો ગુમ. 10 અને 11 વર્ષીય બાળકો છેલ્લા 2 દિવસથી ક્યાંક જતા રહેતા. પરિવાર ચિંતિત. પરિવાર પાસે બાળકોના ફોટા કે આઈડી પ્રૂફ ન હોવાથી બાળકોને શોધવામાં પોલીસે તકલીફ. શિનોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વિરમગામના ભડાણામાં જૂની અદાવતમાં પરિવારની હિજરત અંગે માલધારીઓએ આવેદનપત્ર આપ્યું. માલધારી સમાજમાં થતા અત્યાચાર સામે રક્ષણ આપવા અને હિજરત કરી ગયેલા પરિવારને પરત લાવવા અપીલ. ગૃહપ્રધાન અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને અનુલક્ષીને મામલતદારને આવેદનપત્ર આપ્યું.